હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ્કે એકેડેમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડૂઈંગ વેલ એટ યોર હોમ તો આજે આપણે કરંટ અફેર્સના લેક્ચરને આગળ વધીશું આઈ હોપ કે આગળના જેટલા પણ લેક્ચર્સ છે એ બધા તમે જોયા છે કારણ કે હવેના અમુક લેક્ચર્સમાં દેર આર મલ્ટિપલ ટૉપિક્સ કે જે આગળના બે મહિના ચાર મહિના પહેલાંનો કોઈ ટૉપિક હશે એના પરના અપડેટ ટોપિક હશે બરાબર સો દેર આર ફ્યુ ટૉપિક્સ કે જે જેનું પૃષ્ઠભૂમિ જેનું બેકગ્રાઉન્ડ તમને ખબર હોવી જોઈએ બરાબર અને એટલા માટે વી રેકમેન્ડ કે આગળના જેટલા પણ લેક્ચર્સ છે તમે જુઓ તો આજનો આપણો જે પહેલો ટૉપિક છે તે જોડાયેલો છે પીએમ કેર્સ ફંડ સાથે બરાબર તો કેન્દ્ર સરકાર દ્વારા એક બહુ જ પોઝિટિવ નિર્ણય કરવામાં આવ્યો છે એવા બાળકો માટે કે જે લોકોએ કોરોનાની સેકન્ડ વેવ દરમિયાન પોતાના માતા અથવા તો પિતા અથવા તો એમના જે ગાઈડિંગ બોડી છે એમાંથી જો કોઈને ગુમાવ્યા હોય તો એવા લોકોને આર્થિક સહાય કરવામાં આવશે એવા બાળકોને સ્પેસિફિકલી આર્થિક સહાય કરવામાં આવશે બરાબર પહેલાં તો પીએમ કેર્સ ફંડ શું છે તો જ્યારે બે હજાર વીસમાં ટ્વેન્ટી ટ્વેન્ટીમાં જ્યારે કોરોના પીરિયડ સ્ટાર્ટ થયો ત્યારે ઇમરજન્સીને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી દ્વારા એક ફંડનું નિર્માણ કરવામાં આવ્યું બરાબર કે જેથી દેશની જનતા જે સક્ષમ છે દાન કરવા માટે તે લોકો યથાશક્તિ પોતાનું દાન આ ફંડમાં જમા કરાવી શકે અને એ ફંડમાંથી દેશ માટે પીપી કીટ વેન્ટિલેટર્સ લોકોને રાશન આપવાની જે ફંડ છે તે બધાની વ્યવસ્થા કરવામાં આવી હવે આ જ પીએમ કેર્સ ફંડમાંથી અનાથ બાળકોને સહાય પૂરી પાડવામાં આવશે બરાબર શું છે યોજના આપણે જોઈશું તો પીએમ કેર્સ ફોર ફોર ચિલ્ડ્રન સ્કીમ કોવિડ નાઇન્ટીનના કારણે સરકારે અનાથ થયેલા તે બધા લોકો માટે ખાસ પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજનાની જાહેરાત કરી છે વળી સુપ્રીમ કોર્ટે જિલ્લા અધિકારીઓને એવો આદેશ આપ્યો છે કે બાળકોની સંભાળ અને સુરક્ષાની વિગતો એનસીપીસીઆર શું છે એનસીપીસીઆર તો નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ બાળકોના અધિકારના રક્ષણ માટેનું જે રાષ્ટ્રીય આયોગ છે એને શું કહેવાય એનસીપીસીઆર કહેવાય બાળ અધિકારના રક્ષણ માટેનું રાષ્ટ્રીય કમિશન અથવા તો રાષ્ટ્રીય આયોગ તો સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો છે જિલ્લા અધિકારીઓને કે ભાઈ જેટલા પણ આવા બાળકો છે બરાબર તો એ બાળકોની સંભાળ કઈ રીતના લેવાય છે એ લોકોની સુરક્ષા માટે કયા પગલાં જિલ્લા સ્તરે તાલુકા સ્તરે પંચાયત સ્તરે લેવામાં આવ્યા છે એનસીપીસીઆરના બાલ બાળ સ્વરાજ પોર્ટલ પર આ બધી વિગતો અપલોડ કરવાની જેથી કરીને કેન્દ્ર સરકાર અને ખુદ સુપ્રીમ કોર્ટ આ બધી માહિતીને ટ્રેક કરી શકે બરાબર તો ધ સેન્ટર હેઝ અનાઉન્સ અ કોમ્પ્રિહેન્સિવ ફિનાન્શિયલ એડ પેકેજ ફોર ચિલ્ડ્રન ઓર્ફન ડ્યુરિંગ ધી પેન્ડેમિક તો પૂ સમગ્ર પેન્ડેમિક દરમિયાન જે છોકરાઓ અનાથ થયા છે જેમના માતા કે પિતા કોવિડની કોવિડને કારણે મૃત્યુ પામ્યા હોય બરાબર તો એ લોકોને આ સહાય કરવામાં આવશે શું છે સહાય જનરલાઇઝ ટર્મમાં સમજી લઈએ તો સ્ટુડન્ટ કેન બી એનરોલ્ડ ઇન કેન્દ્રીય વિદ્યાલયઝ ઓર પ્રાઇવેટ સ્કૂલ વિથ ગવર્મેન્ટ ટેકિંગ કેર ઓફ એક્સપેન્સીસ તો આવા જ અનાથ થયેલા બાળકો છે એ લોકોને કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન આપવામાં આવશે દાખલો આપવામાં આવશે અથવા તો એમની મરજીની પ્રાઇવેટ શાળામાં એ લોકો જઈ શકશે જેનો બધો ખર્ચો કોણ ઉઠાવશે કેન્દ્ર સરકાર કરશે સ્ટુડન્ટ્સ ઓફ ઇલેવન ટુ ટ્વેલ્વ ઇયર્સ કેન બી એનરોલ્ડ ઇન સૈનિક સ્કૂલ્સ ઓર નવોદય વિદ્યાલયસ અગિયારથી અઢાર વર્ષના જે બાળકો છે એ લોકોને નવોદય વિદ્યાલયમાં અથવા સૈનિક શાળામાં દાખલો આપવામાં આવશે હેલ્થ ઇન્સ્યોરન્સ ઓફ પાંચ લાખ બરાબર તો જે આપણી આરોગ્યની જે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ છે એમાં બાળકોને જોડી દેવામાં આવશે કોર્પસ ઓફ રૂપીસ ટેન લેખ પર ચાઇલ્ડ ટુ બી ક્રિએટેડ દરેક બાળક માટે દસ લાખ રૂપિયાનું એક કોર્પસ ફંડ ક્રિએટ કરવામાં આવશે કોર્પસ ફંડ એટલે શું કે ભંડોળ નિધિ અથવા તો ભવિષ્યમાં એ લોકોને જ્યારે એ લોકો લીગલી એક પર્ટિક્યુલર એજ અટેન્ડ કરી લે સરકાર દ્વારા નક્કી થયેલી ત્યારબાદ એ લોકોને ફંડ આપવામાં આવશે જેથી કરીને લોકો બિઝનેસ માટે કે પોતાના હાયર એજ્યુકેશન માટે એ ફંડનો ઉપયોગ કરી શકે મંથલી સ્ટાઈપેન્ડ વિલ બી ઓફર્ડ ફ્રોમ કોર્પસ આફ્ટર એટીન યર્સ ઓફ એજ એજ કોર્પસ ફંડમાંથી અઢાર વર્ષની ઉંમર બાદ મંથલી સ્ટાઇપેન્ડ આપવામાં આવશે જેથી પોતાનો ખર્ચો કાઢી શકે લમ સમ ટુ બી ડિસ્ટ્રીબ્યુ ડિસ્બર્સ વન્સ ધ એજ ઓફ ટ્વેન્ટી થ્રી રીઝલ્ટેડ તો જુઓ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરાયેલી એજ કઈ છે ત્રેવીસ વર્ષની ઉંમર પછી જેટલું ભંડોળ બાકી હશે તેટલું ભંડોળ એ લોકોને આપવામાં આવશે બરાબર શું છે પ્રધા પીએમ કેર્સ ફંડ અંતર્ગત યોજના તો કોવિડ નાઇન્ટીનના કારણે એલિજિબિલિટી કયા બાળકોની છે બરાબર પાત્રતા તો કોવિડ નાઇન્ટીનને કારણે એવા બાળકો કે જેમણે માતા પિતા અથવા તેમના એકલા હયાત માતા પિતા અથવા તેમના કાનૂની વાલી લીગલ ગાર્ડિયન જેને આપણે કહીએ બરાબર તેમના કાનૂની વાલી અથવા દત્તક લેનારા માતા પિતા બંનેને ગુમાવી દીધા છે દેશભરમાં કુલ પાંચસો સિત્યોતેર કોવિડ નાઇન્ટીન અણાથ બાળકો ઓળખાયા છે વળી બાળકોની હેરાફેરીના કેસમાં પણ વધારો થયો છે જેને આપણે ચાઇલ્ડ ટ્રાફિકિંગ તરીકે ઓળખીએ છીએ બરાબર તો નાના નાના બાળકો કોઈ માની લો કે ગરીબ ઘરનું કોઈ બાળક હોય ઝૂંપડીમાં રહેતું હોય તો કોઈ પણ ગેરસામાજિક તત્વ અથવા તો અસામાજિક તત્વ એને ઉઠાવીને ચાઇલ્ડ ટ્રાફિકિંગમાં મોકલી આવે તો આ બધા કેસીસથી આવા બાળકોને બચાવવા માટે આ યોજના કામ કરશે યોજનાના લક્ષણો શું છે તો દસ લાખ રૂપિયાનું ભંડોળ આપવામાં આવશે આ દરેક બાળકોને પીએમ કેર્સ ફંડમાંથી દસ લાખ રૂપિયા ફાળવવામાં આવશે આ કોર્પસનો ઉપયોગ તેમની વય અઢાર વર્ષથી મંથલી સ્પાઈ સ્ટાઇપેન્ડ આપવા માટે કરવામાં આવશે ઓલરેડી આપણે ધ હિન્દુનું જે કટિંગ છે તે જોયું આવતા પાંચ વર્ષ માટે અને ત્રેવીસ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તેમને છોકરો હોય કે છોકરીને લમ્પસમ અમાઉન્ટ આપી દેવામાં આવશે બરાબર બાળકોને શિક્ષણ માટે શું વ્યવસ્થા છે તો નાના બાળકોના શિક્ષણ ખર્ચને ઉચ્ચત્તર માધ્યમિક સ્તર સુધીની કેન્દ્રીય વિદ્યાલય અથવા તો ખાનગી શાળાઓમાં પ્રવેશના માર્ગ દ્વારા ટેકો આપવામાં આવશે બધો ખર્ચો કોણ ઉઠાવશે સેન્ટ્રલ ગવર્મેન્ટ આ બાળકોને તેમના ઉચ્ચ શિક્ષણ દરમિયાન કાતો ટ્યુશન ફી અથવા શૈક્ષણિક લોનની સમકક્ષ શિષ્યવૃત્તિ દ્વારા સહાય કરવામાં આવશે જ્યાં લોન પરના વ્યાજ પીએમ કેર્સ ફંડ દ્વારા ચૂકવવામાં આવશે આરોગ્ય વીમો તમામ બાળકોને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લાભાર્થી તરીકે નોંધણી કરવામાં આવશે જેમાં રૂપિયા પાંચ લાખનો આરોગ્ય વીમો આપવામાં આવશે આ બાળકો અઢાર વર્ષના થાય ત્યાં સુધી પ્રીમિયમ રકમ પીએમ કેર ફંડ દ્વારા ચૂકવવામાં આવશે બરાબર તો જે આરોગ આરોગ્ય વીમાની જે રકમ છે તે કોના દ્વારા ચૂકવવામાં આવશે પીએમ કેર ફંડમાંથી ખુદ સેન્ટ્રલ ગવર્મેન્ટ ચૂકવશે પીએમ કેર્સ ફંડ શું છે તો એની પણ મેં તમને જે પૃષ્ઠભૂમિ છે તે તમે તમને કહી દીધી કે કેમ પીએમ કેર્સ ફંડ બનાવવામાં આવેલું બરાબર તો કોવિડ નાઇન્ટીન રોગચાળા દ્વારા ઊભા કરવામાં આવેલી કોઈપણ પ્રકારની કટોકટી અથવા ઇમરજન્સીની પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારે ઇમરજન્સી સિચ્યુએશન ફંડ પીએમ કેર્સ ફંડ બરાબર તો એમાં વડાપ્રધાનની નાગરિક સહાયતા અને રાહતની સ્થાપના કરી છે આ ફંડ એ વડાપ્રધાનના અધ્યક્ષ તરીકે જાહેર એક સખાવતી ટ્રસ્ટ છે બરાબર એના અધ્યક્ષ કોણ હશે ખુદ પ્રાઇમ મિનિસ્ટર અન્ય સભ્યોમાં સંરક્ષણ પ્રધાન ગૃહપ્રધાન સંરક્ષણ પ્રધાન એટલે ડિફેન્સ મિનિસ્ટર ગૃહપ્રધાન એટલે તમારા હોમ મિનિસ્ટર અને નાણાં પ્રધાન એટલે આપણા ફિનાન્સ મિનિસ્ટર સામેલ છે તો ચાર સભ્યોનું બનેલું જે કમિશન છે અથવા તો જે કમિટી છે તે આ ફંડ પર મોનિટરિંગ કરશે આ ભંડોળ માઇક્રો ડોનેશનને સક્ષમ કરે છે પરિણામે મોટી સંખ્યામાં લોકો નાના અમાઉન્ટમાં પણ ફાળો આપી શકે છે બરાબર તમારે એક રૂપિયા બે રૂપિયા દસ રૂપિયા સો રૂપિયા હજાર રૂપિયા તમારે જેટલી પણ યથાશક્તિ તમે આમાં દાન કરી શકો છો તે આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાને મજબૂત બનાવશે અને નાગરિકોના રક્ષણ પર સંશોધનોને પણ પ્રોત્સાહન આપશે પ્રધાનમંત્રીનું યોગદાન કેર ફંડ સીએસઆર કોર્પોરેટ સામાજિક જવાબદારી ખર્ચ તરીકે લાયક છે બરાબર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બરાબર કે જે મોટી મોટી કંપનીઓ છે એ લોકોએ જો પીએમ કેર્સ ફંડમાં દાન આપ્યું હશે આ સમયગાળા દરમિયાન તો એ લોકોની જે કેન્દ્રીય કાયદા પ્રમાણે એમના નફાના જે ટુ પર્સન્ટ ટોટલ રેવન્યુના ટુ પર્સન્ટ એ લોકોએ સીએસઆરમાં વાપરવાના હોય બરાબર અને સીએસઆરમાં શું હવે માની લો કે સુરતમાં હજીરા વિસ્તારની વાત કરીએ તો હજીરા વિસ્તારમાં ઘણી બધી કંપનીઓ છે રિલાયન્સ છે એનટીપીસી છે ક્રિપ્કો છે સો એન્ડ સો કંપનીઓ છે બરાબર આ બધી કંપનીઓએ કોઈને કોઈ રીતે આસપાસના જે વિસ્તારો છે બરાબર આસપાસના જે નાના નાના ગામડાઓ છે ત્યાં શાળાઓ બનાવી આપવાની આરોગ્યની સુવિધા ઊભી કરવાની બ્લડ કેમ્પ યોજવાના આરોગ્ય કેમ્પ યોજવાના ત્યાંના બાળકો માટેની શિક્ષણની સારી સુવિધા ઊભી કરવાની તો આ બધી જે સુવિધાઓ છે તે શેની અંદર આવશે સીએસઆરની અંદર આવશે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બરાબર તો જો કોઈ કંપનીએ પીએમ કેર્સ ફંડમાં પોતાનું યોગદાન આપેલું હોય ડોનેશન કર્યું હોય તો એને પીએમ કેર્સ ફંડ

આ સંભાળ અને સંરક્ષણની જરૂર હોય તેવા બાળકોની ઓનલાઇન ટ્રેકિંગ અને ડિજિટલ રિયલ ટાઈમ મોનિટરિંગ મિકેનિઝમના હેતુથી બનાવવામાં આવે છે બરાબર રિયલ ટાઈમ તમે બાળકોનું મોનિટરિંગ કરી શકો બાળ અધિકારના રક્ષણ માટે રાષ્ટ્રીય આયોગ એટલે કે એનસીપીસીઆર તો ક્યારે એનસીપીસીઆર બનાવવામાં આવ્યું અને એના કાર્યો શું છે તો એનસીપીસીઆર એક એવી કાયદાકીય સંસ્થા છે જે બચાવ બાળ અધિકારના કમિશન અધિનિયમ બે હજાર પાંચ હેઠળ માર્ચ બે હજાર સાતમાં એનું સ્થાપના કરવામાં આવેલી હતી તે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે આ કમિશનનો આદેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ કાયદા નીતિઓ કાર્યક્રમો અને વહીવટી પદ્ધતિઓ ભારતના બંધારણમાં જણાવેલા બાળ અધિકારના પરિપ્રેક્ષ્ય સાથે સુસંગત છે તથા સંયુક્ત સંમેલનમાં પણ બાળ અધિકાર પર સંમત છે બરાબર જો આપણે તો આપણા કોન્સ્ટિટ્યુશનમાં લખી દીધું કે બાળકો માટે આ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ પણ ત્યારબાદ સમય જતાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે વર્ષો આટલા પસાર થયા તો એ સાથે બાળકો સાથેની જે સમસ્યાઓ છે તે પણ પોતાનું સ્વરૂપ બદલતી ગઈ છે તો આ સમસ્યાઓને લઈને આપણે ઘણા બધા આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં આપણી મંજૂરી આપી છે બરાબર તો યુનાઇટેડ નેશન્સના આવા જેટલા પણ સંમેલનો છે કે જે બાળકોની રક્ષણ સાથે જોડાયેલા છે બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા છે એનો પણ આમાં સમાવેશ થઈ ગયો કે નેક્સ્ટ ટાઈમથી આપણે જ્યારે પણ કોઈ કાયદા બનાવીશું ત્યારે આપણે સુનિશ્ચિત કરવાનું છે કે ભાઈ આપણે આ બધા આપણે જ્યાં જ્યાં જગ્યાએ આપણી મંજૂરી આપી છે કે ભાઈ હા ચાલો બાળકો માટે આવું વાતાવરણ હોવું જોઈએ બાળકો માટે આ વસ્તુ બેન હોવી જોઈએ કે બાળકોના રક્ષણ માટે આ વસ્તુ હોવી જોઈએ આ પ્રકારની પોલિસીઓ હોવી જોઈએ તો આપણે ઇન્ટરનલી આપણા દેશમાં એ કાયદા બનાવતી વખતે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બરાબર તે શિક્ષણના અધિકાર અધિનિયમ રાઈટ ટુ એજ્યુકેશન બરાબર તો તે શિક્ષણના અધિકાર અધિનિયમ બે હજાર નવ હેઠળ બાળકના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર સાથે સંબંધિત ફરિયાદોની પણ પૂછપરછ કરે છે આ ઉપરાંત જાતીય ગુનામાંથી સંરક્ષણ બાળકોને સંરક્ષણ બરાબર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ તો બે હજાર બારમાં આ કાયદો પહેલીવાર લાવવા લાવવામાં આવેલો બરાબર બે હજાર ઓગણીસમાં એમાં બહુ મોટા ફેરફારો કરવામાં આવ્યા કે જે એવું દર્શાવે છે કે ભાઈ જો તમે કોઈ બાળક સાથે યૌન શોષણ કરશો અથવા તો સેક્સ્યુઅલ ઓફેન્સીસ કરશો તો કાયદો તમારી સાથે એકદમ સખત હશે તમારી કોઈ પણ પોઝિશન હોય જો તમે બાળકને નુકસાન પહોંચાડશો તો તમને દસ વર્ષ પંદર વર્ષ સુધી જેલની સજા અને ફાંસીની સજા સુધીનું પ્રાવધાન આ કાયદામાં રાખવામાં આવેલું છે બરાબર એટલે સમય જતાં આપણને ખબર પડી કે હવે જે સેક્સ્યુઅલ ઓફેન્સીસના જે સ્વરૂપ છે તે બદલાયા છે ઓનલાઈન કઈ રીતના બાળકોને પોર્નોગ્રાફીમાં ખેંચી લેવામાં આવે છે તો આ બધી વસ્તુ આજથી દસ વર્ષ કે પંદર વર્ષ પહેલાં નહીં હતી સમય સાથે આપણે આપણા કાયદાઓને પણ બદલતા ગયા છે બરાબર તો એનસીપીસીઆરનું કામ આ જ વસ્તુ સુનિશ્ચિત કરવાનું છે કે સંસદ એ પ્રમાણેના કાયદાઓ બનાવે કે જે સુનિશ્ચિત કરતા હોય કો બાળકોનું રક્ષણ બરાબર અને જો કોઈ જગ્યાએ બાળકોનું રક્ષણ નહીં થતું હોય અને એવા કોઈ કેસીસ સામે આવે તો એનસીપીસીઆર એમાં એક બહુ મહત્ત્વની ભૂમિકા ભજવતી એજન્સી હશે બરાબર નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે જોડાયેલો છે નાસાના નવા શુક્ર મિશન સાથે તો તાજેતરમાં રાષ્ટ્રીય એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશને શુક્રને બે નવા રોબોટિક મિશનની જાહેરાત કરી છે બરાબર અગાઉ વૈજ્ઞાનિકોએ ગ્રહ પરથી રેડિ રેડિયો તરંગો ઉછાળીને શુક્ર વિશે નવા ડેટા મેળવેલો બરાબર જો આપણું જે બધું વધારાનું ફોકસ છે તે આપણું ક્યાં છે મંગળ પર છે કે ભાઈ મંગળ પર લાઈફ હતી કે નહીં હતી મંગળ પર ભવિષ્યમાં લાઈફ હશે કે નહીં હશે આવનારા વર્ષોમાં જ્યારે પૃથ્વી રહેવાલાયક નહીં હોય ત્યારે આપણે કોને આપણા ઓપ્શન રહેઠાણ તરીકે વિચારીએ છીએ મંગળને પરંતુ વૈજ્ઞાનિકોનો એક બહુ મોટો સમૂહ શુક્ર ગ્રહ પર પણ અભ્યાસ કરી રહ્યો છે બરાબર અને શુક્રને લગભગ પૃથ્વીના જોડિયા ગ્રહ ટ્વિન સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે કેમ એ આપણે આમાં જોઈશું બરાબર તો નાસાના મિશનનું લક્ષ્ય શું છે તો બંને મિશનનું લક્ષ્ય એ સમજવાનું છે કે શુક્રની સપાટી પર જે લેડ જોવા મળે છે બરાબર શિશુ જોવા મળે છે તે કઈ રીતના તેના વાતાવરણમાં ભળી ગયું બરાબર તો એ વાતાવરણનો અભ્યાસ કરવાનું આનું મુખ્ય લક્ષ્ય છે બરાબર પહેલું જે મિશન છે તે છે ડાવિન્ચી પ્લસ તો આ બંનેમાં પ્રથમ હશે જે ગ્રહને ક્યારેય સમુદ્ર હતો અથવા સંભવત રહેવા યોગ્ય હતો કે કેમ તે નિર્ધારિત કરવાના પરિણામે જાડા વાદળછાયા વેનુષ્યન વાતાવરણનું વિશ્લેષણ કરશે બરાબર તો આમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ જે તપાસ આપણે મંગળ ગ્રહ માટે કરીએ છીએ તેવી જ તપાસ આપણે શુક્ર ગ્રહ માટે પણ કરીશું કે ભાઈ શુક્ર ગ્રહ રહેવાલાયક હતો કે નહીં હતો કોઈ સમુદ્ર નદીના પુરાવા આપણને મળે છે કે કેમ બરાબર વાયુઓ માપવા માટે એક વાહન વાતાવરણમાં મોકલવામાં આવશે જો આપણે એક નાસાનું બહુ એક્સ્ટ્રા એડવાન્સ્ડ કાઇન્ડ ઓફ મિશન આપણે ઓલરેડી મંગળ પર મોકલી ચૂક્યા છે જે મંગળ પરથી માટીના અને ખડકોના પુરાવા લઈને ફરી પાછું પૃથ્વી પર આવશે બરાબર શુક્ર માટે હજુ આપણે એટલું એડવાન્સ્ડ મિશન મોકલી શક્યા નથી બરાબર બીજું જે મિશન છે તે છે વેરિટાસ તો તે ખડકાળ ગ્રહની સપાટીને મેપ કરીને ભૌગોલિક ઇતિહાસ શોધતું બીજું મિશન હશે મહત્વ શું હશે તો નવા મિશન્સ ગ્રહના વાતાવરણને એકદમ ફ્રેશ માઇન્ડથી આપણે ફ્રેશ પરસ્પેક્ટિવથી આપણે એને સમજી શકીશું કે જે મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડથી બનેલા છે બરાબર તો કઈ રીતના કાર્બન ડાયોક્સાઇડથી બના વર્ષો પહેલાં ત્યાં કોઈ બીજો વાયુ હતો જો હતો તો કેમ પછી હવે તે ગ્રહ રહેવાલાયક નથી શું પોસિબિલિટી છે આ બધી વસ્તુઓ પર તપાસ કરવામાં આવશે સંશોધન કરવામાં આવશે પાછળ કયા કયા મિશન કયા કયા દેશ દ્વારા મોકલવામાં આવ્યા છે શુક્ર ના સંશોધન માટે બરાબર તો યુએસ દ્વારા મેરીનેર સિરીઝ મોકલવામાં આવેલી ડ્યુરિંગ નાઇન્ટીન સિક્સટી ટુ ટુ નાઇન્ટીન સિક્સટી ફોર આ ઉપરાંત પાયોનિયર વિનસ વન અને નાઇન્ટીન સેવન્ટી ટુમાં પાયોનિયર વિનસ ટુ મોકલવામાં આવેલું નાઇન્ટીન એટી નાઇનમાં મેગેલન નામનું મિશન મોકલવામાં આવેલું શુક્ર ગ્રહ માટે બરાબર રશિયા દ્વારા વેનેરા સિરીઝ મોકલવામાં આવેલી ફ્રોમ નાઇન્ટીન સિક્સટી સેવન ટુ એટી થ્રી અને નાઇન્ટીન એટી ફાઇવમાં વેગાસ વન અને વેગાસ ટુ મિશન મોકલવામાં આવેલું જાપાન દ્વારા ટ્વેન્ટી ફિફ્ટીનમાં અકાતસુકી નામનું મિશન મોકલવામાં આવેલું શુક્રના સંશોધન માટે યુરોપ દ્વારા બે હજાર પાંચમાં વિનસ એક્સપ્રેસ મોકલવામાં આવેલું ભારતીય પહેલ શું છે તો શુક્રાયણ નામનું નવું ઓર્બિટર બે હજાર ચોવીસમાં લોન્ચ કરવાની યોજના છે કોની ભારત સરકારની બરાબર અને આપણી જે બેસિક સોલાર સિસ્ટમ આપણે બધા જ આપણા પ્રાઇમરી સેક્શનમાં ભણેલા છે કે સૂર્ય આપણા સૌરમંડળમાં કેન્દ્ર સ્થાને છે ત્યારબાદ પ્રથમ બુધ છે ત્યારબાદ શુક્ર છે ત્યારબાદ પૃથ્વી છે એન્ડ સોન બરાબર તો આ બધી વસ્તુ આપણને ખબર છે શુક્ર વિશે થોડી જાણકારી લઈ લઈએ તો તે પ્રેમ અને સૌંદર્યની રોમન દેવીના નામ પરથી એનું નામ આપવામાં આવ્યું છે વિનસ બરાબર ગ્રીક સાહિત્ય વિશે જો તમને આઈડિયા હોય તો તમને ખ્યાલ હોય કે પ્રેમ અને સૌંદર્યની દેવીને શું કહેવામાં આવે વિનસ કહેવામાં આવે બરાબર અને એટલે એનું નામ આપવામાં આવ્યું છે વિનસ ગુજરાતીમાં આપણે એને કહીએ શુક્ર ગ્રહ તે સૂર્યનો બીજો ગ્રહ અને કદ તથા સમૂહમાં સૌર્યમંડળનો છઠ્ઠો ગ્રહ છે તે ચંદ્ર પછી રાતના આકાશમાં બીજો તેજસ્વી કુદરતી પદાર્થ છે અને કદાચ આ જ કારણ છે કે બીજી સહસ્ત્રાબ્દીની શરૂઆતમાં આકાશમાં તેની ગતિને ઓળખનાર તે પ્રથમ ગ્રહ હતો બરાબર એટલે આપણે જો કોઈને પહેલીવાર આપણે જો કોઈને ઓળખ્યા હોય તો એ કયો છે શુક્ર ગ્રહ છે આપણા સૌર મંડળના અન્ય ગ્રહોની વિપરીત શુક્ર અને યુરેનસ તેમની ધરી પર ઘડિયાળની દિશામાં ફરે છે બાકીના જે ગ્રહો છે તે ઉલટા ફરે છે કાર્બન ડાયોક્સાઇડની ઊંચી સાંદ્રતાને લીધે સૌર મંડળનો સૌથી ગરમ ગ્રહ છે જે ગ્રીનહાઉસની તીવ્ર અસર ઉત્પન્ન કરવાનું કામ કરે છે શુક્ર પરનો દિવસ એક વર્ષ કરતાં વધુ લાંબો છે સૂર્યની એક ભ્રમણકક્ષા પૂર્ણ કરવા શુક્રને તેની ધરી પર એકવાર ફેરવામાં વધુ સમય લાગે છે તે એકવાર ફરવા માટે ટુ ફોર્ટી થ્રી અર્થ ડેઝ લે છે સૌર મંડળના કોઈપણ ગ્રહનું સૌથી લાંબુ પરિભ્રમણ અને સૂર્યની એક ભ્રમણકક્ષા પૂર્ણ કરવા માટે ફક્ત બસો ચોવીસ પોઈન્ટ સાત પૃથ્વી દિવસ લે છે તો જુઓ કેમ કે એટલો નજીક છે અને પૃથ્વી દૂર છે એટલા માટે એના જે પરિભ્રમણ અને પરિક્રમા સમય છે તેમાં આટલો ફરક છે શુક્ર અને પૃથ્વી વચ્ચે શું સમાનતા છે તો શુક્રને તેમના દળ કદ અને ઘનતા અને સૌર મંડળમાં તેમના સમાન સંબંધિત સ્થાનોની સમાનતાને કારણે પૃથ્વીના જોડિયા કહેવામાં આવે છે કોઈ ગ્રહ કરતાં શુક્ર પૃથ્વીની સૌથી વધારે નજીક પહોંચી શકે છે બરાબર વર્ષ દરમિયાન ઘણા દિવસો એવા હશે કે જ્યારે તમને શુક્ર ગ્રહ એકદમ નજીક દેખાશે કેમ કારણ કે બંને જ્યારે પોતાની કક્ષામાં ફરતા હશે તો એટ સમ પોઈન્ટ્સ પૃથ્વીની સૌથી નજીક આપણને કોણ દેખાશે શુક્ર ગ્રહ દેખાશે અને તેની નજીકમાં તે ચંદ્ર સિવાય પૃથ્વીની બીજી સૌથી નજીકનું અવકાશીય બોડી છે સેલેશિયલ બોડી છે ચંદ્ર અને શુક્ર સિવાય પૃથ્વીની આટલું નજીક બીજું કોઈ આવી શકતું નથી શુક્ર પૃથ્વીના વાતાવરણીય દબાણથી નેવું ગણું વાતાવરણીય દબાણ ધરાવે છે શુક્રના અભ્યાસ માટેનું કારણ શું છે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે પૃથ્વી જેવા ગ્રહો કેવી રીતે વિકસિત થયા છે અને પૃથ્વી આકારના એક્ઝો પ્લેનેટ પરની કઈ પરિસ્થિતિઓ અસ્તિત્વમાં છે ભવિષ્યમાં શું થઈ શકશે ઇતિહાસમાં શું થયેલું આ બધી વસ્તુઓને સાયન્ટિફિક પર્સ્પેક્ટિવથી સમજવા માટે આપણને મદદ મળશે તે પૃથ્વીની આબોહવાનું મોડેલિંગ કરવામાં મદદ મળશે અને પૃથ્વીની આબોહવા કેવી રીતે નાટકીય રીતે બદલાઈ શકે છે તેનું સાવધાની પૂર્ણ વિશ્લેષણ કરવામાં શુક્રના વાતાવરણનું વિશ્લેષણ આપણને મદદ કરશે બરાબર નેક્સ્ટ જે આપણું ટોપિક છે તે ઇન્ટરનેશનલ રિલેશન્સ સાથે જોડાયેલો છે સોશિયોલોજી સાથે જોડાયેલો ટૉપિક છે બરાબર સામાજિકરણ સાથે જોડાયેલો ટોપિક છે અને એ છે ચાઇનામાં બે બાળકોની જે નીતિ બનાવવામાં આવેલી બહુ કડક નીતિ હતી બરાબર હમણાં થોડા સમય પહેલાં જ ચાઇનાએ પોતાની વન ચાઇલ્ડ પોલિસીમાં રિલેક્સેશન આપીને ટુ ચાઇલ્ડ પોલિસીમાં કન્વર્ટ કરેલી બરાબર હવે ટુ ચાઇલ્ડ પોલિસીમાં પણ રાહત આપવામાં આવી છે બરાબર અને આપણને ઓલરેડી ખબર છે કે ચાઈના પછી ભારત એ દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે તો ભારતે વસ્તી નિયંત્રણ કાનૂન આજકાલ ચર્ચામાં પણ છે બરાબર તો વસ્તી નિયંત્રણ કાનૂનને લઈને કઈ પ્રકારના પગલાં લેવા જોઈએ એ વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરવાની છે તો તાજેતરમાં ચીને તેની બે બાળનીતિમાં રાહત આપી છે અને એવી જાહેરાત કરી છે કે તે હવે પરિણિત દંપતી દીઠ ત્રણ બાળકોને મંજૂરી આપશે બરાબર જો બે હજાર સોળ સત્તર સુધી ચાઇનામાં વન ચાઇલ્ડ પોલિસી હતી અને ઘણા વર્ષોથી ચાલી આવતી હતી એટલે શું કે તમે લીગલ રીતે બીજું બાળક પ્લાન કરી શકો નહીં બરાબર જો તમે દંપતી છો મેરિડ કપલ છો તો તમે એક જ બાળક પ્લાન કરી શકો બીજું બાળક જો તમે પ્લાન કરો તો તમારે લીગલી સરકાર તરફથી કોન્સિકવન્સીસ ભોગવવા પડે બરાબર તેણે એવી પણ જાહેરાત કરી હતી કે તે દર વર્ષે નિવૃત્તિની વય કેટલાક મહિનામાં વધારશે છેલ્લા ચાર દાયકાથી ચીનમાં પુરુષો માટેની જે નિવૃત્તિ વય છે રિટાયરમેન્ટની જે એજ છે તે સિક્સટી યર્સ છે અને મહિલાઓ માટે એ એજ ફિફ્ટી છે શું છે ચીનની વસ્તી નીતિ તો ઓગણીસો એંસીમાં ચાઇનાએ તેની એક બાળકની નીતિ શરૂ કરેલી અને કેમ વન ચાઇલ્ડ નીતિની શરૂઆત કરવામાં આવેલી કારણ કે તેની સરકારને ચિંતા હતી કે દેશની વધતી જતી વસ્તી કે જે તે સમયે એક અબજની નજીક હતી તે આર્થિક પ્રગતિમાં અવરોધ લાવશે બરાબર તો ચાઈનામાં બહુ ઝડપથી વસ્તી વધતી હતી તે સમયે એક અબજ જેટલી વસ્તી હતી તો તે સમયે ત્યાંની સરકારે એવું નક્કી કર્યું કે જો આપણે વસ્તી નિયંત્રણ કાનૂન નહીં બનાવીએ તો આપણી પાસે જે રિસોર્સિસ છે તે ઓછા પડશે જ્યારે રિસોર્સિસ ઓછા પડશે ત્યારે તે આપણી ઇકોનોમિક જે ડેવલપમેન્ટ છે એમાં અવરોધી થશે ચીની સત્તાવાળાઓએ નીતિને સફળ ગણાવી છે અને એવો દાવો કર્યો છે કે તેણે ચાળીસ કરોડ લોકોના જન્મથી બચાવ કરીને દેશને આહાર અને પાણીની અછતને દૂર કરવામાં મદદ કરી છે તો જુઓ ચાઈનાની ગવર્મેન્ટ અનુસાર ચાળીસ કરોડ જેટલા બાળકોને જન્મમાંથી બચાવવામાં આવ્યા છે જન્મદા બચાવવામાં આવ્યા છે બરાબર એટલે ત્યાંની ગવર્મેન્ટ એવું દાવો કરે છે કે જો આ નીતિ નહીં બનાવવામાં આવી હતી તો આજે ચાઈનામાં આહાર અને પાણીની અછત હતી તે અસંતોષનું કારણ હતું કારણ કે રાજ્ય બળજબરીથી ગર્ભપાત અને વંધીકરણ જેવા નિર્દય યુક્તિઓનો ઉપયોગ કરે છે તે માનવ ટીકાઓનું ઉલ્લંઘન કરવા અને ગરીબો પ્રત્યે અન્યાયી હોવા બદલ વિવેચક પણ રહી હતી તો જો કઈ રીતે તમે આટલે એક અબજની વસ્તી એક અબજ એટલે સો કરોડથી પણ વધુની વસ્તીના દેશમાં કોઈ નીતિને સફળતાપૂર્વક ઇમ્પ્લિમેન્ટ કરી શકો તો ત્યાંની કોમ્યુનિસ્ટ ગવર્મેન્ટ છે ત્યાં સામ્યવાદીની સરકાર છે એટલે તમે સરકાર સામે કંઈ પણ બોલી શકો નહીં એટલે ત્યાંની સરકાર ફોર્સફુલી લોકોને વન ચાઇલ્ડ જે પોલિસી છે તેને ફોલો કરવા માટે મજબૂર કરતી અને ઇન્ટરનેશનલ લેવલ પર જે માનવાધિકારોનો જે મુદ્દો હતો તે પણ આટલા સમયથી ચાઇનાની વિરુદ્ધમાં ઊભેલો હતો બરાબર બે બાળનીતિ શું છે તો બે હજાર સોળથી ચીની સરકારે આખરે દંપતી દીઠ બે બાળકોને મંજૂરી આપી છે એક નીતિ પરિવર્તન જેણે વસ્તી વૃદ્ધિના ઝડપથી ઘટાડાને રોકવા માટે થોડું પણ કર્યું નથી ત્રણ બાળનીતિ શું છે તો ચીનની બે હજાર વીસની વસ્તી ગણતરીના આંકડા એવું દર્શાવે છે કે બે હજાર સોળની છૂટછાટ છતાં દેશની વસ્તી વૃદ્ધિ દર ઝડપથી નીચે આવી રહ્યો છે અને બરાબર કેમ આવું થયું તો હવે લોકો ટેવાઈ ગયા છે માઇક્રો ફેમિલીઝમાં રહેવા માટે એટલે હવે ભલે ગવર્મેન્ટ એવું કહે છે કે તમે બે બાળકો કે ત્રણ બાળકોની મંજૂરી છે છતાં પણ ત્યાંના જે દંપતીઓ છે તે એક બાળકથી વધારે બાળકને જન્મ આપવા માગતા નથી દેશનો પ્રજનન દર ઘટીને વન થ્રી પર ગયો છે જે જનરેશન માટે તેને બદલવા માટે પૂરતા બાળકો માટે જરૂરી ટુ પોઈન્ટ વનના રિપ્લેસમેન્ટ સ્તરથી ખૂબ નીચે છે બરાબર તો જ્યારે જનરેશનને બદલવા માટે જે નેસેસરી આંકડો હોવો જોઈએ ટુ પોઈન્ટ વનનો રિપ્લેસમેન્ટ રેટ તેના કરતાં અત્યારે જે ચીનનો વધતો જતો જે વસ્તી છે તે એટલા દરે વધતી નથી અને ઘણી નીચી છે ઓલમોસ્ટ વન પોઈન્ટ થ્રી બરાબર ઓલમોસ્ટ એક ટકાના દરથી જે ચાઇનાનો વસ્તી વધારો છે તે પાછળ ચાલી રહ્યો છે સંયુક્ત રાષ્ટ્રની એવી અપેક્ષા છે કે બે હજાર ત્રીસ પછી ચીનની હજુ વસ્તી ઘટતી શરૂ થશે પરંતુ કેટલાક નિષ્ણાતો એવું કહે છે કે આવનારા એક કે બે વર્ષમાં વહેલી તક્યા થઈ શકે છે અને કોણ એને ઓવરપાસ કરશે જો ભારતમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ભારત આવનારા જ થોડા વર્ષોમાં વસ્તીના મામલે ચાઇનાને સરપાસ કરી જશે ઘટી રહેલી વસ્તી કેમ ચિંતાકારક છે બરાબર તો પહેલું તો છે કે ડિક્રીઝ્ડ લેબર ચાઇના અત્યારે મેન્યુફેક્ચરિંગ હબ છે તો જ્યારે દેશમાં યુવાન વસ્તીમાં ઘટાડો થાય છે ત્યારે તે મજૂરની અછત પેદા કરે છે બરાબર તમારી પાસે જ્યારે વીસથી લઈને પચાસ ની જે કેટેગરી છે એ જ ગ્રુપ છે એના માણસો જો નહીં હોય તો સાઠ વર્ષે તો તમે એ લોકોને રિટાયરમેન્ટ આપી દેવાના છો જો તમારી પાસે વર્કફોર્સ નહીં હોય તો તમારી જે ઓવરઓલ પ્રોડક્ટિવિટી છે જે નેશનની તે કેવી આવી જશે નીચે આવી જશે સામે જે રિટાયર થયા છે એને તમારે પેન્શન ચૂકવવાનું છે એમના આરોગ્યની તમારે કાળજી લેવાની છે તો તમારી પ્રોડક્ટિવિટી ઓછી છે એટલે તમારી આવક ઓછી થશે આવક ઓછી છે અને સામે ગરડા માણસો વધતા જાય છે તો તમારી જે જાવક છે તે કેવી થશે વધતી જશે અને કોઈપણ દેશ માટે ફાયદાકારક સોદો નથી તો જ્યારે દેશમાં યુવાન વસ્તીમાં ઘટાડો થાય છે ત્યારે તે મજૂરોની અછત પેદા કરે છે જેનો અર્થતંત્ર પર મોટો નુકસાનકારક ઇફેક્ટ પડે છે સામાજિક ખર્ચમાં વધારો થાય છે તો વધુ વૃદ્ધ લોકોનો અર્થ પણ એ છે કે આરોગ્ય સંભાળ અને પેન્શન માટેની જે માંગ છે તે વધશે અને જ્યારે ઓછા લોકો કાર્યરત હોય અને તેમાં ફાળો આપે ત્યારે દેશની સામાજિક ખર્ચ પદ્ધતિ પર પણ વધારે ભાર પડે છે વિકાસશીલ રાષ્ટ્રો માટે કેમ આવી આવું જે સેટિંગ છે તે નિર્ણાયક છે તો ચીન માટે સમસ્યા એ છે કે આ વલણથી અન્ય વિકસિત દેશોથી વિપરીત તે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં મધ્યમ આવક ધરાવતો સમાજ છે ચીનના પણ મોટાભાગના લોકો કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે જે લોકો ક્યાં તો નોકરી સાથે સંકળાયેલા છે ક્યાં તો સીધે સીધા ખેતી સાથે સંકળાયેલા છે તો જાપાન અને જર્મની જેવા સમૃદ્ધ દેશો જે સમાન વસ્તી વિશે પડકારોનો સામનો કરે છે બરાબર જાપાનમાં પણ વૃદ્ધોની સંખ્યા વધારે છે છતાં પણ એ લોકોનું કેમ જે બેલેન્સ છે તે જળવાઈ રહે છે કારણ કે તે ફેક્ટરીઓ ટેકનોલોજી અને વિદેશી સંપત્તિમાં પોતાના રોકાણ પર આધાર રાખે છે બરાબર એટલે એમના માટે ભલે વર્કફોર્સ થોડી ઓછી હોય એ લોકો ઇઝીલીને બેલેન્સ કરી શકે છે કેમ કારણ કે એ લોકોનું વિદેશમાં રોકાણ એટલું છે ટેકનોલોજીમાં એ લોકો એટલા આગળ છે બરાબર એ લોકોની ફેક્ટરીઓ એ એ પ્રમાણે ચાલે છે કે એ લોકોને બહારથી વર્કફોર્સ મળી રહે છે જો કે ચીન હજુ પણ મજૂર સઘન ઉત્પાદન અને ખેતી પર નિર્ભર છે વસ્તી વિષયક ડિવિડન્ડમાં ઘટાડો થવાથી ચીન અને ભારત જેવા અન્ય વિકાસશીલ દેશોને સમૃદ્ધ વિશ્વના દેશો કરતાં વધુ નુકસાન થઈ શકે છે બરાબર એટલે ભારત અને ચીન જેવા દેશોમાં જો વૃદ્ધોની સંખ્યા વધી જાય અને જો એકચ્યુઅલ જે કામ કરવાવાળા લોકોની સંખ્યા છે તે જો ઘટી જાય તો આપણું જે સામાજિક માળખું છે તે ટકી શકે નહીં ભારતમાં શું હાલ છે તો માર્ચ બે હજાર એકવીસ સુધીમાં ભારતની વસ્તી લગભગ એક પોઈન્ટ છત્રીસ અબજથી વધુ હોવાનો અંદાજ છે જે છેલ્લા એક દાયકામાં અંદાજે બાર પોઈન્ટ ચાર ટકાની વૃદ્ધિ દર્શાવે છે જે બે હજાર એક અને બે હજાર અગિયારની વચ્ચેની સત્તર પોઈન્ટ સાત પ્રતિશત વધારા કરતાં ઓછી છે તો જો આપણી પાસે જે લેન્ડ છે તે તો સીમિત છે આપણો દેશ તો કંઈ વસ્તી સાથે વધતો નથી જતો બરાબર આપણા શહેરો સાંકડા થતા જાય છે કેમ કારણ કે આપણી પાસે હવે રિસોર્સિસ નથી પહેલાંના તમે ઘરો જુઓ તો પહેલાંના ઘરોમાં પાછળ આ આગળ આંગણું હતું પાછળ વાળો હતો ચાર એકર જગ્યા હતી હવે સામાન્ય માણસ એ પ્રકારની જગ્યા અફોર્ડ કરી શકતો નથી કેમ કારણ કે તમારી પાસે એટલી જમીન નથી બરાબર જમીનના ટુકડા માટે એટલી મારામારી છે કે જમીનનો ભાવ આસમાને ગયો છે બરાબર એટલે તમારે કોમ્પ્રોમાઇઝ કરીને કારણ કે ભારતમાં પણ ચીન જેવી હાલત છે મોટાભાગનો જે સમાજ છે તે મિડલ ક્લાસ વર્ગમાંથી આવે છે બરાબર અને ત્યારે જ્યારે કે આટલો મોટો સમાજ મિડલ ક્લાસ વર્ગમાંથી આવતો હોય ત્યારે એ લોકોને રિસોર્સિસ ઓછા પડે વસ્તુઓની અછત સર્જાવા લાગે જો વસ્તી વધારા પર નિયંત્રણ મેળવવામાં નહીં આવે તો બરાબર અને એટલે જ હવેની સરકાર આપણે તમે આ ગયા વર્ષનું જે પ્રાઇમ મિનિસ્ટરની પંદર ઓગસ્ટની સ્પીચ હતી એમાં પણ પ્રાઇમ મિનિસ્ટરે કીધું છે કે જ્યારે તમે ફેમિલી પ્લાનિંગ કરો છો વસ્તી નિયંત્રણ વિશે જ્યારે તમે વિચારો છો ત્યારે તમે ઇનડિરેક્ટલી દેશ સેવાનું કાર્ય કરી રહ્યા છો તો બે હજાર ઓગણીસથી બે હજાર પચાસની વચ્ચે ભારત લગભગ ટુ સેવન્ટી થ્રી મિલિયન લોકોને ધરતી પર ઉમેરશે બરાબર શું છે વસ્તી નિયંત્રણ માટેના ભારતીય પગલાં તો વડાપ્રધાને એવી અપીલ કરી છે કે વર્ષ બે હજાર ઓગણીસમાં સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન વડાપ્રધાને દેશને અપીલ કરી હતી કે વસ્તી નિયંત્રણ એ દેશભક્તિનો જ એક પ્રકાર છે મિશન પરિવાર વિકાસ શરૂ કરવામાં આવ્યો છે તો જે આપણા સેન્સના જે આંકડાઓ છે એનાથી સરકારે એ આંકડાઓનો અભ્યાસ કરીને સરકારે એકસો છેતાળીસ ઉચ્ચ પ્રજનન ક્ષમતાવાળા જિલ્લાઓમાં કે જ્યાં વસ્તી વધારાનો દર નેશનલ એવરેજ કરતાં વધારે છે બરાબર તો સરકારે એકસો છેત્તાળીસ ઉચ્ચ પ્રજનન ક્ષમતાવાળા જિલ્લાઓમાં ગર્ભનિરોધક અને કુટુંબ નિયોજન સેવાઓમાં નોંધપાત્ર વધારો કરવા માટે મિશન પરિવાર વિકાસની શરૂઆત બે હજાર સત્તરમાં કરી છે વંધીકરણ સ્વીકારનારાઓ માટે વળતર યોજના વંધીકરણ એટલે જે લોકો વોલેન્ટરિલી નસબંધી સ્વીકારે છે બરાબર તો આ યોજના હેઠળ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય લાભકર્તાને વેતનની ખોટ માટે વળતર તથા સેવા પ્રદાતાને બે હજાર ચૌદથી નસબંધી કરવા બદલ વળતર પ્રદાન કરે છે તમને ફેસિલિટીઝ આપવામાં આવે ગવર્મેન્ટ તરફથી રાષ્ટ્રીય કૌટુંબિક યોજનાની ક્ષતિગ્રસ્ત યોજના તો આ યોજના વર્ષ બે હજાર પાંચમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત ગ્રાહકો નસબંધી પછી મૃત્યુ જટિલતા અને નિષ્ફળતાની ઘટનાઓનો વીમો લે છે બરાબર ઇન્સ્યોરન્સ મળશે બરાબર તો આ હતું આપણું કે ભારતમાં જે જનસંખ્યા નિયંત્રણ કાનૂનની વાત ચાલે છે બહુ દૂર નહીં પણ આવનારા નજીકના જ ભવિષ્યમાં એ બહુ મોટો મુદ્દો બનશે આપણા માટે બરાબર અને આપણી સંસદમાં પણ એનો પડઘો તમને જોવા મળશે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે એ છે ચાઇનાએ બનાવેલો કૃત્રિમ સન જેનું નામ આપવામાં આવ્યું છે ઈ એ એસ ટી ઈસ્ટ બરાબર તો તાજેતરમાં ચાઇનાના પ્રાયોગિક અદ્યતન સુપર કન્ડક્ટિંગ ટોકમાં એટલે કે એક્સપેરિમેન્ટલ એડવાન્સ્ડ સુપર કન્ડક્ટિંગ ટોકમાકે કે ટુ એટી એટ મિલિયન ડિગ્રી ફેરનહાઈટનું ટોચનું તાપમાન મેળવ્યું હતું જે સૂર્ય કરતાં દસ ગણું ગરમ છે બરાબર તો ચાઇનાએ એટલી અદ્યતન ટેકનોલોજી વાપરી છે કે જેને કારણે સૂર્ય કરતાં દસ ગણું તાપમાન એણે આ આર્ટિફિશિયલ સનમાં મેળવ્યું છે ચાઇના એકમાત્ર એવો દેશ નથી કે જેણે ઊંચા પ્લાઝમા તાપમાન પ્રાપ્ત કર્યું હોય બે હજાર વીસમાં દક્ષિણ કોરિયાના કે એસ કોરિયા સુપર કન્ડક્ટિંગ ટોકમાર્ક રિસર્ચ છે પણ જે રિએક્ટર છે તેણે પણ વીસ સેકન્ડ માટે સો મિલિયન ડિગ્રી સેલ્સિયસથી વધુના પ્લાઝમા તાપમાનને જાળવી રાખીને નવો રેકોર્ડ બનાવ્યો છે હવે ટોકમાક શું છે તો ટોકમાક એક પ્રકારનું રિએક્ટર છે બરાબર તમે ન્યુક્લિયર રિએક્ટર વિશે આપણને ઓલરેડી ખબર છે તો ન્યુક્લિયર રિએક્ટરમાં ફિશન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ફિશન એટલે શું કે બે અણુઓને એકબીજા સાથે જોડીને એક એટલી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે કે તમને ન્યુક્લિયર એનર્જી મળે બરાબર અહીંયા ફ્યુઝન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે તો ટોકમાક એ એક પ્રાયોગિક મશીન છે જે ફ્યુઝનની ઉર્જાને વાપરવા માટે રચાયેલ છે ટોકમાકની અંદર પરમાણુઓના ફ્યુઝન દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા દિવાલોમાં ગરમી તરીકે ઓળખાય છે પરંપરાગત વીજ પ્લાન્ટની જેમ ફ્યુઝન પાવર પ્લાન્ટ આ ગરમીનો ઉપયોગ વરાળ અને પછી ટર્બાઇન અને જનરેટર દ્વારા વીજળી પેદા કરવા માટે કરે છે બરાબર તો ઇસ્ટ શું છે તો ઈસ્ટ રિએક્ટર એક અદ્યતન પરમાણુ ફ્યુઝન પ્રાયોગિક સંશોધન ઉપકરણ છે જે ચીનના હફાઈ સ્થિત ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સીસના પ્લાઝમા ફિઝિક્સના ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્થિત છે બે હજાર છમાં પ્રથમવાર આ પ્રયોગ સ્ટાર્ટ કરવામાં આવેલો એનો બેસિક ઉદ્દેશ્ય શું છે તો કૃત્રિમ સૂર્યનો ઉદ્દેશ અણુ સંમિશ્રણની પ્રક્રિયાની નકલ કરવી છે જે તે જ પ્રક્રિયા છે જે સૂર્યને શક્તિ આપે જો અણુ સંમિશ્રણ એટલે શું કે બે અણુઓને એકબીજા સાથે ભેગા કરવાના બરાબર અને અણુ ન્યુક્લિયર રિએક્ટરમાં શું થાય વિભાજન કરવામાં આવે એનું ફિશન કરવામાં આવે કે એક અણુમાંથી સેંકડો અણુ પરમાણુઓ બનાવતા જવાના અને એનું વિભાજન કરતા જવાનું બરાબર તો આ આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક રિએક્ટર સુવિધાનો ભાગ છે જે બે હજાર પાંત્રીસમાં કાર્યરત થતાં વિશ્વની સૌથી મોટી પરમાણુ ફ્યુઝન રિએક્ટર બનશે આઈટી સભ્યોમાં ચીન યુરોપિયન યુનિયન ભારત જાપાન કોરિયા રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે બરાબર કઈ રીતે કાર્યરત થાય છે તો તે ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા પર આધારિત છે જે સૂર્ય અને તારાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે પરમાણુ ફ્યુઝન થાય તે માટે જબરજસ્ત ગરમી અને દબાણ હાઇડ્રોજન અણુઓ પર લાગુ કરવામાં આવે છે જેથી તેઓ એકસાથે ભળી જાય બરાબર ને એક જે નવો અણુ બને તેમાં એટલી ઉર્જા હશે કે જે તમને ઉર્જા આપી શકે અને એ ઉર્જાનો ઉપયોગ કરીને આટલું તાપમાન રીચ કરવામાં આવે છે હાઇડ્રોજનમાં જોવા મળતા ડ્યુરેનિય ડ્યુરે ડ્યુટેરિયમ અને ટ્રીટિયમનું માળખું હિલિયમ ન્યુક્લિયસ બનાવવા માટે એક સાથે ફ્યુઝ કરવામાં આવે છે વાયુયુક્ત હાઇડ્રોજન બળતણ વન ફિફ્ટી મિલિયન ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુના તાપમાને ગરમ થાય છે જેથી તે સબ એટોમિક કણોના ગરમ પ્લાઝમાની રચના કરશે બરાબર ઇલેક્ટ્રિકલી ચાર્જ ગેસની રચના થશે જેનાથી ઉર્જા ઉત્પન્ન થશે મજબૂત ચુંબકીય ક્ષેત્રની મદદથી પ્લાઝમાને રિએક્ટરની દિવાલોથી દૂર રાખવામાં આવે છે અને તેની ખાતરી કરવા માટે કે તે ઠંડુ થતું નથી મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરવાની સંભાવના ગુમાવે છે જો એ ઠંડુ થઈ જાય તો પછી ઉર્જા ઉત્પન્ન કરી શકે નહીં એટલે એને કુલન્ટ માંથી પાસ કરવામાં આવતું નથી ફ્યુઝન થાય તે માટે પ્લાઝમા લાંબા અવધિ માટે મર્યાદિત છે બરાબર એટલે લોંગ જે ચેઇન પ્રોસેસ છે તે અહીંયા ચાલવી જોઈએ ચીનમાં કયા અન્ય ટોકમાર્ક છે તે તમને આપેલું છે તમારા જાણ ખાતર બરાબર શું મહત્ત્વ છે આ પ્રકારના જે પ્રયોગ છે તેનું તો જ્યાં સુધી ચીનના ગ્રીન ડેવલપમેન્ટની વાત છે ત્યાં સુધી તે નોંધપાત્ર છે જો પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે ન્યુક્લિયર ફ્યુઝન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા ઉચ્ચ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થતો નથી વિચ્છેદનથી વિપરીત ફ્યુઝન ગ્રીનહાઉસ વાયુઓ પણ ઉત્સર્જન કરતું નથી અને તેને અકસ્માતોનું જોખમ ઓછું રહેવાથી તે સલામત પ્રક્રિયા માનવામાં આવે છે આપણા ન્યુક્લિયર રિએક્ટર જે છે તે સિટીથી સો કિલોમીટર દૂર રાખવામાં આવે કેમ કે ઇનકેસ જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે કોઈ કેઝ્યુઆલિટી નહીં થાય બરાબર પણ અહીંયા વિચ્છેદનથી વિપરીત આ પ્રકારનું જોખમ પણ ઓછું રહે છે અકસ્માત થવાનું જોખમ ઓછું રહે છે શું છે ન્યુક્લિયર રિએક્શન્સ તો એક અણુ પ્રતિક્રિયા છે કે જેમાં બે ન્યુક્લિયર અથવા ન્યુક્લિયસ એ બાહ્ય સબેટોમિક કણ અથવા વધુ નવા ન્યુક્લિયસ બનાવવા માટે ટકરાતા હોય છે આમ પરમાણુ પ્રતિક્રિયા હોવાને કારણે ઓછામાં ઓછા એક ન્યુક્લાઇટનું બીજામાં પરિવર્તન થવું આવશ્યક છે એના બે પ્રકાર છે ફિશન અને ફ્યુઝન તો ફિશન શું છે તો અણુનું માળખું બે ન્યુક્લીમાં વિભાજિત થાય છે આ સ્વયંફૂરિત ભાગલા હોઈ શકે છે અથવા ખરેખર જરૂરી શરતોનું લેબમાં અનુકરણ પણ કરી શકાય છે બરાબર તમે બાહ્ય ફેક્ટર્સ પ્રોવાઈડ કરીને પણ તમે એનું વિભાજન કરી શકો છો પરિણામી ટુકડાઓમાં સંયુક્ત માસ હોય છે જે મૂળ કરતાં ઓછું હોય છે ગુમ થયેલ સમૂહ સામાન્ય રીતે પરમાણુ ઊર્જામાં પરિવર્તિત થાય છે હાલમાં તમામ વ્યાપારી પરમાણુ રિએક્ટર પરમાણુ ફિશન પર આધારિત છે તો તમે જેટલા પણ ન્યુક્લિયર રિએક્ટર જોવો છો તે પરમાણુ ફિશન પ્રક્રિયા પર આધારિત છે ફ્યુઝન શું છે તો ન્યુક્લિયર ફ્યુઝનને બે હળવા ન્યુક્લીને એક ભારેમાં જોડવા તરીકે વ્યાખ્યાત કરવામાં આવે છે બે અલગ અલગ અણુ છે તેને એટલો ફોર્સ આપવાનો કે એ લોકો ટકરાઈને કેવા થઈ જાય એક થઈ જાય આવી પરમાણુ ફ્યુઝન પ્રક્રિયાઓએ સૂર્ય અને અન્ય તારાઓની ઉર્જાનો સ્ત્રોત છે તે ન્યુક્લીને ફ્યુઝ કરવા દબાણ કરવા માટે નોંધપાત્ર ઉર્જા લે છે અને આ પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિઓ આત્યંતિક છે તાપમાનના લાખો ડિગ્રી અને લાખો દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે હાઇડ્રોજન બોમ્બ થર્મોન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા પર આધારિત છે જોકે પ્રારંભિક ઉર્જા પ્રદાન કરવા માટે હાઇડ્રોજન બોમ્બના મૂળમાં યુરેનિયમ અથવા પ્લુટોનિયમના વિઘટન પર આધારિત એક પરમાણુ બોમ્બ મૂકવામાં આવે છે બરાબર તો આખી પ્રક્રિયા આપણે સમજી એક છે વિચ્છેદન એક છે ફ્યુઝન બરાબર કે જેમાં એકમાં બે અણુ મિક્સ થશે એક પ્રક્રિયામાં એકમાંથી બે અણું બનશે બરાબર તો બંને વિપરીત પ્રક્રિયાઓ છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ ટ્વેન્ટી 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 વન નીતિ આયોગ તો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો જે ઇન્ડેક્સ છે તે નીતિ આયોગ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો છે શું છે એનું સ્ટેટસ એ આપણે સમજીશું તો તાજેતરમાં નીતિ આયોગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ અને ડેશબોર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી વન ટ્વેન્ટી વનની થર્ડ એડિશન ત્રીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ બે હજાર વીસ એકવીસનો વિકાસ ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી થયો છે તો જો આપણને ઓવરઓલ જે યુનાઇટેડ નેશન્સના જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે સત્તર જેટલા તે આપણને ખબર છે કે જે આપણે ક્યાં સુધી અચીવ કરવાના છે બે હજાર ત્રીસ સુધી આપણે અચીવ કરવાના છે એને જ અનુરૂપ ભારતે પોતાના રાજ્યો વચ્ચે સ્પર્ધાત્મક વાતાવરણ વધારવા માટે ભારતીય એડિશનની શરૂઆત કરી છે બરાબર તો જુઓ જેટલા પણ ગોલ્સ છે અલગ અલગ સત્તર જેટલા જે ગોલ્સ છે એમાં દરેક ગોલ્સમાં કોઈને કોઈ રાજ્ય આગળ છે નો પોવર્ટીમાં તમિલનાડુ આગળ છે ઝીરો હંગરમાં કેરેલા આગળ છે ગુડ હેલ્થ એન્ડ વેલબિંગમાં ગુજરાત આગળ છે ક્વોલિટી એજ્યુકેશનમાં કેરેલા આગળ છે જેન્ડર ઇક્વલિટીમાં છત્તીસગઢ આગળ છે જે લોકો ગુજરાત સંદર્ભે કોઈ પણ એક્ઝામ આપે છે એ લોકોએ ગુજરાત જ્યાં ટોપ સ્ટેટમાં છે ટોપમાં છે તે ખાસ તમારી નોટમાં હાઇલાઇટ કરીને લખવાનું બરાબર ક્લીન વોટર અને સેનિટેશનમાં ગોવા આગળ છે ડિસેન્ટ વર્ક અને ઇકોનોમિક ગ્રોથમાં હિમાચલ પ્રદેશ આગળ છે ઇન્ડસ્ટ્રી ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફરીવાર ગુજરાત આગળ છે રિડ્યુસ ઇન મેઘાલય સસ્ટેનેબલ સિટીઝ અને કમ્યુનિટીઝમાં પંજાબ રિસ્પોન્સિબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શનમાં ત્રિપુરા ક્લાઇમેટ એક્શન અને લાઈફ બિલો વોટરમાં ઓડિશા લાઇફ ઓન લેન્ડમાં અરુણાચલ પ્રદેશ અને પીસ જસ્ટિસ એન્ડ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશનમાં ઉત્તરાખંડ આગળ છે બરાબર તો આ એવી કેટેગરીઝ છે કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ યુનાઇટેડ નેશન્સ દ્વારા બનાવવામાં આવ્યા છે બરાબર તો વિથ અ કોમ્પોઝિટ સ્કોર ઓફ સેવન્ટી ફાઈવ કેરેલા ટોપ્ડ ધ નીતિ આયોગ ટ્વેન્ટી ટ્વેન્ટી ઇન્ડેક્સ બેઝડ ઓન ધી સ્ટેટ્સ પરફોર્મન્સ અક્રોસ સિક્સટીન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ બરાબર તો ટોટલ પંચોતેરના સ્કોર સાથે કેરેલાએ શું કર્યું છે ટોપ કર્યું છે નીતિ આયોગે બે હજાર અઢારમાં ડેટા ઇન્ડેક્સિસ આકારણી દ્વારા ધ્યેયો પર દેશની પ્રગતિને મોનિટર કરવા અને તેની પ્રાપ્તિમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે તેના અનુક્રમણિકાની શરૂઆત બે હજાર અઢારમાં કરી હતી નીતિ આયોગ પાસે દેશમાં એસડીજીની દેખરેખ રાખવા અને રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સ્પર્ધાત્મક વાતાવરણ તથા સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવાના બે આદેશ છે કયા કયા તો બે હજાર ત્રીસના એજન્ડા હેઠળ વૈશ્વિક લક્ષ્યોની વ્યાપક પ્રકૃતિની સ્પષ્ટ રજૂઆત સૂચક રાષ્ટ્રીય અગ્રતા અનુસાર કરવામાં આવશે બરાબર તો બેસિકલી જે આપણા યુનાઇટેડ નેશન્સ દ્વારા જે ગોલ બનાવવામાં આવ્યા છે રાજ્યો એને કઈ રીતના અચીવ કરી શકે તે માટે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે બે હજાર પંદરમાં યુ યુએન જનરલ એસેમ્બલીએ ટકાઉ વિકાસ માટે ટ્વેન્ટી થર્ટીના એજન્ડાને અપનાવેલું સેવન્ટીન એસડીજીએ મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ દ્વારા શરૂ કરાયેલ સમાપ્ત કરવા અને કેટલાક વધુ પડકારરૂપ પડકારોનો સામનો કરવાની હિંમતપૂર્વક પ્રતિબદ્ધતા હતી તો જુઓ તમે બધા ગોલ જોશો ને તો બહુ એમ્બિશિયસ ગોલ્સ છે ઝીરો હંગર કે પૃથ્વી પરનો કોઈ પણ માણસ ભૂખો રહેવો જોઈએ નહીં બે હજાર ત્રીસ સુધીમાં અને વચ્ચે આપણે છેલ્લા એક દોઢ વર્ષથી કોરોના સામે લડીએ છીએ તો બની શકે કે ભાઈ આ જે ગોલ્સ છે તેમને થોડા લંબાવવામાં આવે બરાબર એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ ટ્વેન્ટી ટ્વેન્ટી વન એ ઓનલાઈન ડેશબોર્ડ પર પણ લાઈવ છે જેમાં નીતિ નાગરિક સમાજ વ્યવસાય અને શિક્ષણ વિદ્યામાં આંતરક્ષેત્રીય સુસંગતતા પણ છે બરાબર એટલે તમે ઓનલાઈન પણ આ બધા ગોલ્સને મોનિટર કરી શકો છો પદ્ધતિ શું છે તો એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સોળ એસડીજી પર ગોલ મુજબના સ્કોર્સની ગણતરી કરે છે આ સ્કોર્સ ઝીરોથી 100 વચ્ચે હોય છે અને જો કોઈ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ સોનો સ્કોર પ્રાપ્ત કરે છે તો તે સૂચવે છે કે તેણે ટ્વેન્ટી થર્ટીના લક્ષ્યો હાંસલ કર્યા છે બરાબર હજુ સુધી કોઈ રાજ્ય ત્યાં સુધી પહોંચી શક્યું નથી રાજ્ય અથવા યુટીનો ઉચ્ચ સ્કોર લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નજીક લઈ જાય નજીક લઈ જાય છે જેટલા તમે સોના સ્કોરની નજીક છો એટલું તમે લક્ષ્યની વધારે નજીક છો એ આ ઇન્ડેક્સ દર્શાવશે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેમના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ સ્કોરના આધારે ચાર કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે કયા કયા ચાર શ્રેણી છે તો એ છે આસ્પિરન્ટ ઝીરોથી ફોર્ટી નાઇન સ્કોર હોય તો પરફોર્મર ફિફ્ટી ટુ સિક્સટી ફોરનો સ્કોર હોય તો સિક્સટી ફાઇવ ટુ નાઇન્ટી નાઇનનો સ્કોર હોય તો ફ્રન્ટ રનર અને સોનો સ્કોર જો તમે અચીવ કરો તો તમને અચિવરની શ્રેણીમાં મૂકવામાં આવશે પાછલી આવૃત્તિઓમાં શું ફેરફાર હતો તો લક્ષ્ય અને સૂચકાંકોના વ્યાપક કવરેજને કારણે રાષ્ટ્રીય સૂચક ફ્રેમવર્ક સાથે વધુ ગોઠવણીવાળા એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ બે હજાર વીસ એકવીસના અગાઉના સંસ્કરણો કરતાં વધુ મજબૂત છે ગોલ સત્તર પર ગુણાત્મક આકારણી સાથે એકસો પંદર સૂચકાંકો સત્તરમાંથી સોળ એસડીજીનો સામનો કરે છે તો જો યુનાઇટેડ નેશન્સના ટોટલ સેવન્ટીન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે જેમાંથી આપણો જે સૂચકાંક છે તે આ શ્રેણીમાં સોળ સૂચકાંકો પર મૂલ્યાંકન કરે છે અને સેવન્ટી એસડીજી લક્ષ્યોને આવરે છે આ ઇન્ડેક્સની બે હજાર અઢાર ઓગણીસ અને બે હજાર ઓગણીસ વીસની આવૃત્તિઓમાં એક સુધારણા છે કે જેણે ઓગણચાલીસ લક્ષ્યો અને તેર લક્ષ્યોમાં બાસઠ સૂચકાંકોનો ઉપયોગ કર્યો હતો અને ચોપન લક્ષ્યો અને સોળ લક્ષ્યોમાં સો સૂચકાંકોનો ઉપયોગ કર્યો હતો જો આ બધા આંકડા આપણે યાદ રાખવાની જરૂર નથી બરાબર આ બધા અલગ અલગ પેરામીટર્સ છે બરાબર કે કોઈ એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હોય તો એની અંદર ધેર આર સેવરલ નંબર્સ ઓફ પેરામીટર્સ કે જેને જેને આધારે રાજ્યોને સ્કોર આપવામાં આવે બરાબર તો સમય સાથે દરેક આવૃત્તિ સાથે કેન્દ્ર સરકાર જે મૂલ્યાંકન પદ્ધતિ છે તેને વધુ સ્ટ્રોંગ વધુ ટ્રાન્સપેરન્ટ વધુ પારદર્શક અને વધુ બહેતર બનાવતી જાય છે રાષ્ટ્રીય વિશ્લેષણ શું છે તો દેશનો એકંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો જે એવરેજ સ્કોર હતો તે છ પોઈન્ટ જેટલો સુધર્યો છે બે હજાર ઓગણીસમાં એ સાહીઠ હતો એવરેજ સ્કોર બે હજાર વીસમાં વીસ એકવીસમાં કેટલો થયો છે છાસઠ થયો છે હાલમાં આકાંક્ષી અને પ્રાપ્ત કરતા વર્ગમાં કોઈ રાજ્યો નથી જો આસ્પિરન્ટ અને અચીવર વર્ગમાં કોઈ રાજ્યો નથી જો આસ્પિરન્ટ એટલે સૌથી નીચેની કેટેગરી છે અને અચીવર એટલે સૌથી ઉપરની કેટેગરી છે તો દરેક જે રાજ્યો છે તે ક્યાં તો પફો શ્રેણીમાં છે અથવા તો ફ્રન્ટ રનરની શ્રેણીમાં છે ફિફ્ટીન સ્ટેટ્સ એન્ડ યુટીઝ આર ઇન પર્ફોમર કેટેગરી એન્ડ ટ્વેન્ટી ટુ સ્ટેટ્સ ઓર યુટીઝ આર ઇન ફ્રન્ટ રનર કેટેગરી બે હજાર વીસમાં ભારતે સ્વચ્છ ઉર્જા શહેરી વિકાસ અને આરોગ્યને લગતી એસડીજીમાં નોંધપાત્ર સુધારો જોયો છે જોકે ઉદ્યોગ નવીનતા અને માળખાગત સુવિધાઓ તેમજ યોગ્ય કાર્ય અને આર્થિક વિકાસના ક્ષેત્રમાં મોટો ઘટાડો થયો છે બરાબર તો ભારત નિરંતર પ્રયત્ન કરે છે કે આપણે જલ્દીથી જલ્દી એસડીજીને પહોંચી શકીએ રાજ્ય મુજબની કામગીરી કઈ છે તો અનુક્રમણિકાની ત્રીજી આવૃત્તિમાં કેરળે પોતાનું ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે ત્યારબાદ તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ છે બંને ચુમ્બોતે રન બનાવ્યા છે સ્કેલના બીજા છેડે બિહાર ઝારખંડ અને આસામ સૌથી ખરાબ પ્રદર્શન કરતા રાજ્યો છે જો કે મિઝોરમ અને હરિયાણા ગયા વર્ષના સ્કોરથી તમામ રાજ્યોએ થોડો સુધારો દર્શાવ્યો છે અને જેમાં સૌથી મોટો ફાયદો જોવા મળ્યો છે બરાબર તમારા માટે હોમવર્ક છે કે તમારી પાસે પૂરેપૂરું લિસ્ટ હોવું જોઈએ બરાબર કે ટોપ ટેન સ્ટેટ્સ કયા છે લાસ્ટેટ ટેન સ્ટેટ્સ કયા છે દરેક રાજ્યનો આંખ તમને ખબર હોવો જોઈએ એ લિસ્ટ તમારે જાતે તમારી નોટ્સમાં બનાવવાનો બરાબર ચાલો જે ઓવરઓલ લિસ્ટ છે તે તમને અહીં આપવામાં આવેલું છે વિથ સ્કોર બરાબર તો આ તો તમારો આજનો લેક્ચર આઈ હોપ કે યુ હેવ એન્જોઇડ ધી લેક્ચર એન્ડ યુ હેવ અંડરસ્ટુડ ઇચ એન્ડ એવરી ટૉપિક જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ